गुड आफ्टरनून गुजरात हूं छु दीपाली। आ वर्षे राज्य में नहीं योजाई गरबा। छेल्ला घणा समयथी चालती चर्चाओ पर सरकारे आखरे पूर्ण विराम मूकी दीधो छे अने जाहेरनामुं बहार पाडीने स्पष्ट करी दीधुं छे के आ वर्षे राज्यमां गरबानुं जाहेर आयोजन नहीं करी शकाय। जो के खुल्ली जग्या पर गरबी अने मूर्तिनी स्थापना करी शकाशे तो पूजा अने आरती पण करवानी मंजूरी आपी छे। जो के स्थापना अने आरती माटे पण सरकारे केटलीक शरतो मूकी छे अने आ शरतो अनुसार आ कार्यक्रममां 200 थी वधु लोको एकठा नहीं थई शके तो एक कलाकथी वधुनो समयनो आ कार्यक्रम नहीं योजी शकाय। वधुमां जो वात करीए तो भगवानी मूर्ति के फोटाने स्पर्श पण नहीं करी शकाय अने प्रसादनुं वितरण पण नहीं करी शको। जाहेरनामामां उल्लेख करेली वातो पण नजर करीए तो मेळा, रेली, प्रदर्शनो, रावण दहन, रामलीला, शोभायात्रा पर पण प्रतिबंध मुकायो छे। जो कोई संचालक जाहेरनामानो भंग करशे तो तेनी पर सखत कार्यवाही करवामां आवशे। तो गांधीनगरना लोको पण मानी रहा छे के आ वर्षे गरबा न करवा ए समाज माटे हितावह छे। लोको सरकारना निर्णयने योग्य गणावी रहा छे। હવે ગરબાનું આયોજન નહીં થઈ શકાય, આયોજકો તો ગરબા નહીં યોજી શકે, પરંતુ સાથે જ શેરી કે મહોલ્લા ગરબાનું પણ આયોજન નહીં થાય। અહીં ગાંધીનગર ખાતે છું અને અહીં કેટલાક જે સ્થાનિકો છે તેની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે ગરબાનું આયોજન નહીં થાય, આ વર્ષે આપ ગરબા નહીં રમી શકો। આઈ એમ અગ્રી વિથ ધેટ, એના જ રમવા જોઈએ, કેમ કે અત્યારે જે કોવિડ-19 ફેલાયો છે અને ગરબામાં લોકો એકદમ સાથે મળી મળીને રમે છે તો એ પેન્ડેમિક છે વધારે થશે। And I am completely agree with that. And I will also not playing. એક ડિમાન્ડ એવી પણ હતી કે 200 લોકોની મર્યાદા, જે રીતે કેન્દ્ર સરકારની SOP છે એ પ્રમાણે 200 લોકોની મર્યાદામાં ગરબાનું આયોજન થાય, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થવાની પૂરેપૂરી પોસિબિલિટી હતી। સરકારનો આ નિર્ણય છે, આપ કેટલા સંમત છો આ નિર્ણય સાથે? હું 100% સંમત છું, એમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું થવાનું જ નથી અને આ જે યુથ છે ને એ સમજવાનું નથી કે આપણે ડિસ્ટન્સિંગ રાખીને રમીએ। અને આ પેન્ડેમિકમાં આપણે એટલી તો હેલ્પ કરી જ શકીએ કે ગરબા ન રમી અને આપણે આપણા જે ડોક્ટર્સને બધા જે છે જે આપણી માટે રમી, આપણી માટે એટલું બધું કરી રહ્યા છે તો આપણે ડિસ્ટન્સિંગ રાખીને એટલી જ એ લોકોને એટલો તો સહકાર આપી જ શકીએ કે કોવિડ પહેલાં તો અટકાય। એટલે 100% હું સંમત છું, ગરબા ના જ રમવો જોઈએ। અહીંયા અન્ય કેટલાક લોકો પણ છે, તેમની સાથે પણ હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। તબીબોએ પણ ના પાડી હતી કે ગરબાનું આયોજન થશે તો કોરોનાનું સંક્રમણ વધી શકે, સરકારે નિર્ણય લીધો છે। મારા મત અનુસાર આમ રમાવા તો ગરબા તો જોઈએ, પણ સરકારશ્રીનો નિર્ણય સાચો છે એટલે અમે એના નિર્ણયને સરાહનીય કરીએ છીએ। ગુજરાત સરકારની જે કંઈ પ્રાયોરિટી છે એને ગુજરાત સરકારની સાથે ચાલીને એને યુવાધનને પણ પ્રાધાન્ય આપવું જોઈએ। નો ડાઉટ થોડું સંક્રમણ તો છે, પણ એની સાથે યુવાધનનો, એની સાથે સાથે ગરબાના આયોજકોનો, સાથે ઘણા બેરોજગાર છે કે જે કારીગરો છે, જે કલાકારો છે, એ લોકોની પણ આપણે પ્રાથમિકતા સમજી અને એમની રોજગારીનો પણ થોડોક વિચાર કરીને જો આપણે સાથે મળીને આ બધો સહિયારો પ્રયાસ જો થતો હોય ગુજરાત સરકારનો, તો ગુજરાત સરકારના સહિયારા પ્રયાસ સાથે થતા કલાકારોની રોજીરોટીને લઈને આપણે એની સાથે ચાલવું જોઈએ। બિલકુલ, રેલીઓને જો મંજૂરી આપવામાં આવે છે, નેતાઓને જે સભા કરવાની છે તેને મંજૂરી આપવામાં આવે છે, તો આવા સંજોગોમાં ગરબાને મંજૂરી કેમ ના આપી શકાય તેની સામે પણ સવાલ ઉપસ્થિત થઈ રહ્યા છે। પરંતુ સરવાળે જોઈએ તો સરકારનો આ નિર્ણય જે કરવામાં આવ્યો છે, કોરોનાનું સંક્રમણ ઘટે અથવા તો તેને કાબૂમાં મેળવી શકાય તે અંગે સરકાર દ્વારા પ્રયત્ન કરી અને આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ કડિયા સાથે હું નિર્મલ દવે, TV9 ગાંધીનગર।